હવે આપણે મીઠાના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની જગ્યા છે અને અહીંયા સરસ મજાનું પાણી માટેની ટાંકી બનાવેલી છે. તો અહીંયા અમારો આર્યન છે ત્યાં પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયો છે. તો હું તમને પ્લેટફોર્મ બાજુ લઈ જઉં છું. તો આ જે પ્લેટફોર્મની જગ્યા છે અને અહીંયા હમણાં નવું જ રેલવે સ્ટેશન બનેલું છે. તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા માલગાડી અત્યારે મીઠા રેલવે સ્ટેશનેથી પસાર થઈ રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ આવી રહ્યો છે. પીવાના પાણીની પણ સગવડ છે. અહીંયા તમે જોઈ શકો છો કે પીવાનું પાણી દિવ્યાંગજનો માટે, એટલે આ જે દિવ્યાંગો હોય છે જેને પાણી પીવામાં તકલીફ ના પડે એના માટે પણ પાણીની નીચે ચકલીની ગોઠવણ કરેલી છે. તમે મિત્રો જોઈ શકો છો કે સામેની બાજુએ પણ પીવાના પાણીની સગવડ છે અને સાથે સાથે મહિલા અને પુરુષો માટે ટોયલેટની સુવિધા છે. તો એવી રીતે અહીંયા બંને બાજુ જે બાજુથી ટ્રેન આવતી હોય ટ્રેન માટે ત્યાંના જે પ્રવાસી હોય એમના માટે અહીંયા મહિલા માટે ટોયલેટ છે અને જેન્ટ્સ માટે ટોયલેટ છે. તો તમે દિવ્યાંગો માટે પણ અહીંયા ટોયલેટ છે. તો આ રીતે આપણે જુદી જુદી સગવડો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પ્લેટફોર્મ ઉપર સરસ મજાનું મોટું પીપળાનું ઝાડ પણ આવેલું છે. તો આપણે આ રીતે મીઠાના રેલવે સ્ટેશન ઉપર આવ્યા છીએ અને મીઠાનું જે રેલવે સ્ટેશન છે એ તમે જોઈ શકો છો. ખૂબ જ વિશાળ પ્રમાણમાં મોટું રેલવે સ્ટેશન છે પણ ત્યાં પ્રવાસીઓ જોવા મળતા નથી, એટલે આ ઓછા પ્રમાણમાં અહીંયા પ્રવાસીઓ આવતા જતા હોય છે. તો એ રેલવે સ્ટેશનની અંદર આજે અહીંયા આપણે એ જોઈ શકીશું કે કઈ ટ્રેન કેટલા વાગે આવે છે. રેલવે સ્ટેશન એ સવારે એક ગાંધીધામથી પાલનપુર જતી ટ્રેન આવે છે, જે સવારે 10:17 આવે છે અને 10:18 અહીંથી ઉપડે છે અને સાંજે એની ટ્રેન ફરી પાછી અહીંયાથી આવે છે. એટલે એ પાલનપુરથી ગાંધીધામ જશે, જે 19:34 આવે છે અને 19:35 અહીંથી પસાર થાય છે. આ રીતે આ ટ્રેનો અહીંથી જશે કરે છે. એટલે આ બંને ટ્રેનો છે એ મીઠા સ્ટેશને આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મીઠાથી કયા સ્ટેશનનું કેટલું ભાડું છે એ પણ અહીંયા તમને હું બતાવી રહ્યો છું ઝૂમ કરીને, જેથી કરીને જ્યારે પણ મીઠાથી કોઈ નજીકના સ્થળે તમારે જવાનું થાય તો તમે અહીંયાથી રેલવે સ્ટેશનના જે પણ ભાડા છે એ જોઈ અને તમે નજીકની મુલાકાત લઈ શકો છો. તો આ જે રેલવે સ્ટેશન છે હમણાં જ નવું નિર્માણ થયેલું છે અને ખૂબ જ સારી એવી કામગીરી અહીંયા થયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અનારક્ષિત ટિકિટ કાર્યાલય મીઠા પણ આવેલું છે, જેથી કરીને આપણે કોઈ નજીકના સમયની અંદર જ્યારે પણ અહીંથી તમારે ક્યાંય જવાનું થાય તો તમે મીઠાથી એનો કાર્ય કરી શકો છો. તો આ જે રેલવે સ્ટેશન છે એ હમણાં બન્યું છે અને એને તમે અહીંયાથી જોઈ શકો છો. જુદી જુદી ટ્રેનો અહીંથી પસાર થતી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્ટેશન માસ્તર પણ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંથી નીકળ્યા છે. તો અત્યારે એક ટ્રેન પસાર થઈ રહી છે મિત્રો. તો આ ટ્રેનને આપણે અહીંથી જોશું અને તમને અમે નિહાળી શકશો. તો જે મીઠાનું સ્ટેશન છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં બનેલું છે અને એની જે સ્વચ્છતા છે એ ખરેખર આપણને આંખે વળગી જાય એવી છે અને ખૂબ સરસ રીતે એ મીઠાની સ્ટેશનની જે સ્વચ્છતા છે તમે જોઈ શકો છો. તો આ ખૂબ સરસ મજાનું સ્ટેશન છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રેન પસાર થઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કે
સરસ મજાનો વ્યૂ જોવા મળે છે, ખૂબ મસ્ત વ્યૂ છે દૂર દૂર સુધી ખેતરોનો. અહીંયા ને અહીંયા જે છે એ ક્વાર્ટર્સ આવેલા છે. આજે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેન આવી રહી છે, અને એ ટ્રેન આ અમારા આવ્યા પછી ચોથી ટ્રેન અહીંયાથી પસાર થઈ રહી છે. તો તમે દૂર દૂર સુધી ટ્રેનને જતી જોઈ શકો છો. માલગાડી વારંવાર પસાર થઈ રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રેન અહીંયાથી જઈ રહી છે. સુપર ફાસ્ટ ટ્રેન છે, માલગાડી છે, અને ખૂબ જ લાંબા અંતરની માલગાડી અહીંથી પસાર થઈ રહી છે. તો આપણે ટ્રેનની અંદર અહીંથી જુદા જુદા કન્ટેનર દૂર દૂર સુધી આવે છે. કંડલા મુંદ્રા પોર્ટ ઉપરથી જુદા જુદા કન્ટેનરો આવે છે. અહીંયા ડબલ ટ્રેન પસાર થઈ રહી છે, તમે જોઈ શકો છો. તો એ ડબલ ટ્રેન પસાર થઈ રહી છે. તો ડબલ એન્જિનવાળી આ ટ્રેન છે, અને જે ખૂબ જ લાંબી છે. અહીંયાથી હું તમને નજીકથી ટ્રેન બતાવવાનો પ્રયત્ન કરું, તો તમે જોઈ શકો છો કે અહીંયાથી ટ્રેન કેવી રીતે સરસ મજાને જઈ રહી છે. તો આ ટ્રેન પસાર થઈ રહી છે અહીંયા. આપણા મિત્રો અહીંયા મીઠાના સ્ટેશનની અંદર આ ચોથી ટ્રેન જોઈ રહ્યા છીએ. અહીંયા અત્યારે ફાટક બંધ છે, અને બંને સાઈડમાં જુદા જુદા વાહનો ઊભા છે. અને આપણે અહીંયા જે આ રસ્તો છે એ મીઠાથી આગળ તેરવાડા સુધી, અને ત્યાંથી જાસનવાડા, અને તેરવાડાથી તમે આગળ દૂર ખરા અને કાંકરેજ બાજુ, અને કાંકરેજથી પાટણ જઈ શકો છો. અહીંયાથી આ જે રસ્તો છે એ મીઠા સ્ટેશને આવે છે, અને મીઠા સ્ટેશનેથી પાછો અહીંયા તમે જુઓ તો જે ફાટક છે એ ખુલી ગયો છે. તો અહીંયાથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા મીઠા રેલવે સ્ટેશનની મુલાકાત પૂરી કરીએ છીએ.